જો આજે આપણે મોસ્ટ આઈએમપી થિયરી ભણવાના છીએ ન્યૂટનના વલયોની મદદથી અજ્ઞાત પ્રકાશની તરંગ લંબાઈ લેમડા શોધવાની. તો અહીં શું કરવામાં આવે છે ભાઈ કે આપણને ખબર છે કે આપણો નોર્મલ પ્રકાશ છે એ 7 રંગનો બનેલો છે, પણ જો આપણે ચોક્કસ તરંગ લંબાઈ લેમડાનો એક રંગી પ્રકાશ હોય અને એ પ્રકાશની તરંગ લંબાઈ લેમડાનું મૂલ્ય કેટલું છે એ એન્સ્ટ્રોમમાં મપાય અને એટલી ચીવટથી અથવા એક્યુરેટ લેમડાનું મૂલ્ય મેળવવું હોય તો આપણે ન્યૂટનની વલયની મદદથી શોધી શકતા હોઈએ છીએ. તો આમાં શું કરવામાં આવે છે તો શું કહે છે, અહીં આપણે છે ને એક રંગી પ્રકાશનો સોર્સ એસ લઈએ છીએ. એક રંગી બોલવું બહુ જરૂરી છે કેમ કે આપણે એક જ પ્રકાશ જેની એક રંગી પ્રકાશની લેમડા કેવો હોય, અચળ હોય. તો અહીં એક રંગી પ્રકાશ એસ લેવામાં આવે છે અને શું થશે ભાઈ, અહીં તો પ્રકાશ ચારે બાજુ સમાન રીતે ફેલાયેલો હશે સોર્સમાંથી, તો આપણે એના કિરણોને સમાંતર કરવા હોય તો અહીં એક L1 લેન્સ લેવામાં આવે છે. L1ને એ રીતે મૂકવામાં આવે છે કે જેથી કરીને આપણું લેન્સનું અંતર અને આપણું સોર્સનું અંતર એની વચ્ચેનું અંતર કેટલું હોય, આપણા L1ની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે, કે જેથી કરીને અહીંથી આવતા પ્રકાશ છે આ રીતે આવશે, આમ પ્રકાશ જોવામાં આવતો હોય તો એ આમાંથી લેન્સમાંથી પસાર થશે ત્યારે કેવો થઈ જશે, સમાંતર બની જશે. કેમ કે અહીં આપણને ખબર છે કેન્દ્ર લંબાઈ ફોકલ પોઈન્ટ પર આપણે કોઈ સોર્સ મૂકીએ તો આપણને લેન્સમાંથી નીકળતા પ્રકાશ કેવો મળે, સમાંતર મળે, અથવા ઉલટું સમાંતર પ્રકાશ એ આપણા લેન્સમાંથી પસાર થાય તો એ બધા કિરણો ક્યાં મળે, એના ફોકલ પોઈન્ટ અથવા તો મુખ્ય કેન્દ્ર પર. તો હવે આપણે સમાંતર કિરણ કરી લીધા સોર્સના, પછી શું કરવામાં આવે છે ભાઈ કે અહીં એક ક્યુ તકતી મૂકવામાં આવે છે કાચની, એ 45 ડિગ્રીના કોણ પર છે, ઉધ્વ દિશા સાથે 45 ડિગ્રીના કોણ પર આવેલી ક્યુ છે કાચની તકતી, એના પર આ પ્રકાશના કિરણો આપાત થશે અને અહીં આ ક્યુના કારણે એ નીચે શિરોલંબ દિશામાં પરાવર્તિત થાય છે અને શિરોલંબ આપણને જે પણ કિરણો મળ્યા એને આપણે છે ને મોટી ત્રિજ્યાવાળો બહિર્ગોળ લેન્સ પર આપાત કરીશું, જે આપણા ન્યૂટનના વલય મેળવવાનો જે સેટઅપ હતો એમ. તો આ બહિર્ગોળ લેન્સમાં એને પસાર કરીશું. અહીં આપણી એક તકતી હોય છે અને આમાંથી પસાર થતા કિરણો છે એ આપાત થશે ને તો એ કેવા હશે, એકબીજાને આવા બહુ બધા, આ તો ખાલી મેં બે બતાવ્યા છે પણ બહુ બધા પ્રકાશ અહીંથી સમાંતર નીકળશે, બહુ બધા અહીંથી આવશે અને અહીંથી વક્રી આપાત થઈ અને એ આપણને ન્યૂટનના વલયો આપશે. ખબર પડી? તો આપણે આ બધું કેમ કરીએ છીએ, કેમ કે આપણે પ્રકાશનો સોર્સ એ સુસંબદ્ધ જોઈએ છે, કેમ કે વ્યતિકરણ ત્યારે જ થાય જ્યારે આપણો પ્રકાશ કેવો હોય, કોહેરન્ટ હોય. તો જુઓ અહીંથી આપાત થઈ, સોરી અહીંથી પરાવર્તિત થઈ કિરણો ઉપર જશે અને એ કેવા પ્રકાશ હશે, સુસંબદ્ધ, અને એ અહીં આપણને ન્યૂટનની વલયો આપશે. તો ન્યૂટનની વલયો આપણે ઓબ્ઝર્વ શેમાં કરીએ, માઇક્રોસ્કોપમાં. તો અહીં માઇક્રોસ્કોપ ડ્રો કરી દઈએ, પડી ખબર? તો આ જે આકૃતિ છે, પહેલાં તમારા ન્યૂટનની વલયો માટેની ક્વેશ્ચન પૂછાય તો પહેલાં આકૃતિ ડ્રો કરવાની અને પછી એનું વર્ણન કરવાનું. તો શું છે ભાઈ વ્યવસ્થિત આકૃતિ, અહીં આપણે જોઈએ તો શું છે, શું કહેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક રંગી પ્રકાશનો સ્ત્રોત એસ છે, એમાંથી આવતા પ્રકાશના કિરણો એ L1 લેન્સમાં આપાત થાય છે અને આપાત થઈ અને કેવા બને છે, સમાંતર કિરણોમાં ફેરવાય છે. અહીં L1 અને સોર્સ એસનું અંતર કેટલું છે, તો L1ની કેન્દ્ર લંબાઈ જેટલું છે. હવે અહીં આવતા સમાંતર કિરણો છે એ ક્યુ
तकती पर आपात थाय छे ज्यां क्यू तकती छे ए आपड़ा ऊर्ध्व दिशा साथे 45 डिग्री नो कोणे वड़ेली छे माटे अहींथी आवता समांतर किरणो छे ए शिरोलंब रीते नीचे आपात थशे અને શિરોલંબ દિશામાં કોના પર આપાત થશે તો આકૃતિમાં દર્શાવેલા એલ બહિર્ગોળ લેન્સ પર આપણા સમાંતર કિરણો આપાત થાય છે અને ફરી એ પરાવર્તિત થઈ અને એ કેવા બનશે પરાવર્તિત થઈને આપણને વ્યતિકરણની ભાત આપશે અને વ્યતિકરણ છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માઇક્રોસ્કોપમાં આપણને જોવા મળશે બરાબર તો આ છે તમારું એનું વર્ણન છે તો વ્યતિકરણની ભાત આપણને કેવી મળે ભાઈ કે આપણને ખબર છે કે જ્યાં સંપર્ક બિંદુ હશે આ લેન્સ જ છે આમાં આખું નથી મેં દોર્યું તો જ્યાં સંપર્ક બિંદુ છે ત્યાં આપણને અંધારું મળે છે આપણે આગળ ભણી ગયા છો કેમ કે ત્યાં લેમડા બાય ટુ જેટલો પદ તફાવત હોય અને પછી અજવાળું મળે પછી પાછું અંધારું પછી અજવાળું પછી અંધારું આ રીતે આપણને વલયો મળતી હોય છે બરાબર જેમ જેમ દૂર જઈશું એમ આપણને વલયોની જે લંબ આમ થિકનેસ છે અથવા ઇન્ટેન્સિટી છે કેવી થશે ઘટતી જશે હવે આપણે જો તરંગ લંબાઈ લેમડા શોધવું હોય ને તો શું કરવામાં આવે છે તો આપણને એક વસ્તુ ખબર છે કે કોઈ પણ અપ્રકાશિત તરંગ લંબાઈની ત્રિજ્યાનું માપ આપણને ખબર છે તો અહીં લખવાનું કે અહીં મળતી અપ્રકાશિત વલયની ત્રિજ્યા આરએન બરાબર શું લખતા હતા આપણે આગળ શોધી ગયા અપ્રકાશિત હોય તો આરએન નું મૂલ્ય શોધ્યું હતું એ કેટલું હતું અંડરરૂટ એન લેમડા આર જેટલું હતું અહીં આપણે પ્રકાશિત સલાકાની શરત કેમ નથી લેતા કેમ કે આરએનનું મૂલ્ય થોડું કોમ્પ્લિકેટેડ છે અને આ ઇઝી વે છે એટલે આપણે અપ્રકાશિતના આધારે લેમડા શોધીશું કેમ કે ગણતરી સહેલી પડે માટે આરએન સ્ક્વેર બરાબર શું થતું હતું અહીં વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય એટલે એન લેમડા આર જેટલું થતું હતું હવે જુઓ મારે ખરેખર શું થશે આ જે માઇક્રોસ્કોપમાં આવું ચોકડી જેવું નિશાન હોય તો એમાં શું કરીએ આપણે કે આવી સલાકાઓ મળે ને તો હું આને આ ચોકડીના નિશાનને પહેલાં અહીં લઈ જઈશ અને પછી એને 00 કે જે માપ હોય એ માપીશ અને પછી ધીમે ધીમે એને અહીં લઈ જઈશ તો અહીંથી અહીં જે મપાશે ને એ મને શું આપશે વ્યાસ આપશે ડીએન આપણે માપી શકીએ માઇક્રોસ્કોપથી કે આને વ્યાસ કેટલો છે પહેલી અપ્રકાશિત સલાકા માટે બીજી અપ્રકાશિત માટે અહીં માપીશું પછી અહીં માપીશું અને જે વસ્તુ આવે એ માઇનસ કરી દઈશું મોટીમાંથી નાની વસ્તુ તો આપણને અહીંનું આટલું આપણને અંતર મળશે તો આપણે જો વ્યાસ ખબર હોય તો વ્યાસ બરાબર શું થાય તો સપોઝ ડીએન છે તો વ્યાસ એ કેટલો હોય બે ત્રિજ્યા જેટલો 2n જેટલો પણ અહીં વર્ગ છે તો અહીં આપણે ડીએન સ્ક્વેર કરીએ તો ડીએન સ્ક્વેર કેટલો થઈ જાય આનો પણ વર્ગ એટલે 4rn સ્ક્વેર જેટલો પણ 4rn સ્ક્વેર તો શું છે અહીં સમીકરણ 1માં n લેમડા r છે માટે ડીએન સ્ક્વેર બરાબર આપણને શું મળ્યું 4n લેમડા r બરાબર હવે જો અહીંયા આ સમીકરણથી આપણને શું ખબર પડે કે જો મેં એન વર્સિસ ડીએન કેમ કે જુઓ કઈ નંબરની સલાકા છે આ પહેલી જેમ કે આ સેન્ટર પણ આપણને દેખાતું હોય તો આ પહેલી અપ્રકાશિત સલાકા છે આ બીજી અપ્રકાશિત સલાકા છે આ ત્રીજી છે એમ આપણે એન ખબર છે આપણને અને આપણે માઇક્રોસ્કોપ વડે શું માપી શકીએ છીએ વ્યાસ માપી શકીએ છીએ તો એ ખબર છે તો આપણે ડીએન સ્ક્વેર માપી લઈએ અને એન માપી લઈએ અને ડીએન સ્ક્વેર વર્સિસ એનનો જો હું ગ્રાફ ડ્રો કરું તો એ ગ્રાફ કેવો મળશે સુરેખ મળશે એટલે આવો એમ અહીં જો હું એન લઉં સલાકાની સંખ્યા કયા નંબરની સલાકા છે અહીં ડીએન સ્ક્વેર લઉં તો આ જે વસ્તુ છે ગ્રાફ છે કેવો મળે છે મને સુરેખ મળે અને આ સુરેખ ગ્રાફનો જે ઢાળ હશે એ કેટલો હશે ભાઈ ઢાળ કેટલો હોય તો વાય અક્ષ છેદમાં એક્સ અક્ષ જેટલો
तो अहीं जुओ डीएन स्क्वेर अपॉन एन ए मन शू आपे ढाल, पण डीएन स्क्वेर अपॉन एन तो शू छे, जो हूँ एन ने आ बाजू लई लो तो डीएन स्क्वेर अने आ एन अहीं आई जाए तो शू रहे खाली फोर लेमडा आर जेटलू मळे, एटले ढाल डीएन स्क्वेर बाय एन ए ढाल छे अने आनी मूल्य तो केटलू छे फोर लेमडा आर ए ढाल जेटलू छे। तो जो मने ढाल मळी जाए तो लेमडा शोधी शकाय, अने लेमडा केटलो होय तो लेमडा बराबर शू होय ढाल छेद में फोर आर जेटलू, पड़ी खबर? एक आ रीत छे के आपणे ढाल खबर मळी जाए। आर तो आपणे अहीं मापी शकीए कि आपणो जे अहीं लेंस वपरायो छे एनो वक्रता त्रिज्या केटली छे आर ए मापी लईए तो आपणे लेमडा शोधी शकीए। तो एकदम ईजी थियरी छे। तो एक वार फरी जुओ शुं करवामां, तो तमारे लखवानुं केवी रीते आ समझायुं ए, तो शुं कहेवानुं फरी एक वार के सौ प्रथम आपणने माइक्रोस्कोपमां नीचे दर्शाव्या प्रमाणे न्यूटननी वलयो मळे छे जेमां अप्रकाशित वलय छे, अप्रकाशित वलय छे एनी त्रिज्या माटेनी शरत नीचे प्रमाणे छे। तो अप्रकाशित वलयनी त्रिज्या माटेनी शरत आवे आर एन स्क्वेर बराबर, अथवा आर एन बराबर आपणे जोई गेला अंडर रूट एन लेमडा आर जेटली, माटे आर एन स्क्वेर बराबर थई जाय एन लेमडा आर जेटली। पण अहीं लखवानुं आ समीकरण एक छे, तो हुं लखवानुं के अहीं आपणे माइक्रोस्कोपमां अप्रकाशित तरंग लंबाई छे एनो व्यास मापी शकीए छे डीएन, माटे डीएन बराबर शुं थई जाय व्यास केटलो थई जाय त्रिज्याना डबल जेटलो टू आर एन जेटलो, माटे अहीं वर्ग जोईए छे तो डीएन स्क्वेर बराबर थई जाय टू, टू नो वर्ग फोर आर एन स्क्वेर। पण अहीं आर एन स्क्वेर तो समीकरण एकमां आपणे शोधी काढ्युं छे एटले अहींथी जाय फोर एन लेमडा आर जેટલું, એટલે આ જો આપણે અહીંથી આપણને ખબર છે ડીએન અને એન, તો અહીં લખી શકાય કે જો ડીએન સ્ક્વેર વર્સિસ એનનો ગ્રાફ ડ્રો કરવામાં આવે ડીએન સ્ક્વેર વર્સિસ એન, તો એ આપણને સુરેખા મળે છે અને એનો જે ઢાળનું મૂલ્ય છે એટલે કે ડીએન સ્ક્વેર અપોન એન કર દો તો આ ફોર લેમડા આર એ કેટલો થઈ જાય ઢાળ જેટલો થઈ જાય। તો આપણે જો ઢાળનું મૂલ્ય મળી જાય તો આપણે લેમડા બરાબર શું થઈ જાય ઢાળ છેદમાં ફોર આર, તો આપણે લેમડા શોધી શકીએ છીએ। પણ એક પાછી મુશ્કેલી એ આવે છે કે કોઈ કોઈ વાર આપણને આ સેન્ટરનું બિંદુ સ્પષ્ટ દેખાતું નથી અને એના કારણે આપણને ખાલી સલાકાઓ દેખાય છે, તો આપણને કોઈ કોઈ વાર ખબર નથી પડતી કે આ ત્રીજા નંબરની સલાકા છે કે બીજા નંબરની છે કે દસમાં કે પચાસમાં નંબરની સલાકા છે। તો એવી કન્ડિશનમાં શું કરવું? તો એવી કન્ડિશનમાં કોઈ પણ એક સલાકા, સપોઝ આ એનમી સલાકા, આ સલાકાને એનમી સલાકા લઈ લેવામાં આવે અને બીજી કોઈ સલાકા અને એનો ડીએન માપવામાં આવે, એનો વ્યાસ માપી લેવામાં આવે, અને કોઈ બીજી સલાકા સપોઝ આ છે એના પછીની પાંચમી સલાકા સપોઝ લઈએ તો એ એને કહીએ ડી એમ પ્લસ એન, એટલે પાંચમી હોય તો પાંચમી સલાકા હોય તો એન તો છે જ અને પાંચમી સલાકાને કહીએ એમ સંખ્યા, બરાબર? તો શું કરવામાં આવે છે? તો અહીં લખીએ આપણે એવી કન્ડિશનમાં કે જ્યારે જ્યારે કેન્દ્ર બિંદુ સ્પષ્ટ જોઈ શકાતું કે અવલોકી શકાતું નથી ત્યારે શું કરવામાં છે? ત્યારે કોઈ પણ એક અપ્રકાશિત સલાકા એન માટે ડીએન મેળવવામાં આવે છે, અને એ તો ડીએન કેટલો હોય તો આપણે સૂત્ર પ્રમાણે ડીએન બરાબર ડીએન સ્ક્વેર બરાબર તો આપણને મળ્યું છે, શું મળ્યું છે? ડીએન સ્ક્વેર બરાબર તો આ ફોર એન લેમડા આર,
तो डी एन स्क्वायर बराबर फोर एन लैम्बडा आर जेटलू। पछी त्यारबाद शू करवामां आवे छे, पछी त्यारबाद बीजी अप्रकाशित सलाका, सलाका ए होय एन प्लस एन मां नंबर, एम मां नंबरनी एटले एन थी कोई कोई पण होय बराबर। एन कयो छे जाणवानी जरूर छे नहीं भाई, जे पण लीधी एने एन नंबरनी कही देवानी। पछी पहेली लो तो अहीं एम बराबर एक, बीजी लो तो बे, जे पण लो ए तो अप्रकाशित शलाका एन प्लस एम माटे आपणे डी एन प्लस एम शोधीशुं। तो ए केटलो थई जशे, तो डी स्क्वेर एन प्लस एम ए केटलो थई जाय, तो फोर तो खरो ज, एन नी बदले शुं आई जाय एन प्लस एम लैम्बडा आर। पछी आपणे शुं करीशुं भाई, आ मोटी सलाका सलाकाना व्यासमांथी नानी सलाकानो व्यास बाद करी दईशुं। એટલે આ સમીકરણ સપોઝ ચાર હોય, આ પાંચ હોય, તો સમીકરણ પાંચમાંથી ચારને બાદ કરતા તો માટે અહીં થઈ જાય ડી સ્ક્વેર એન પ્લસ એમ માઇનસ ડી સ્ક્વેર એન, તો ડી સ્ક્વેર એન પ્લસ એમનું મૂલ્ય તો આ મળ્યું છે આપણને, તો લખીએ ફોર એન પ્લસ એમ લેમ્બડા આર, અને માઇનસ ડી સ્ક્વેર એનનું વેલ્યુ શું મળી છે ફોર એન લેમ્બડા આર, એટલે આ થઈ જાય ફોર એન લેમ્બડા આર જેટલી। માટે આને સોલ્વ કરીએ તો આ આ ફોર એન આ છે ગુણાઈ જશે, તો અહીં થઈ જાય ફોર એન આર, આ પણ અહીં ગુણાઈ જાય એટલે થઈ જશે, આને જોડે લાવી દો જો કોઈને ખબર ના પડે તો, આમ લખી શકાય ફોર લેમ્બડા આર, અને આ કૌંસ આમ લઈ લે એન પ્લસ એમ ફોર એન લેમ્બડા આર, તો અહીં શું થયા ફોર એન ફોર લેમ્બડા આરને ગુણીએ અહીં એન સાથે, તો થઈ જશે ફોર એન લેમ્બડા આર, અને આ થઈ જાય ફોર લેમ્બડા આર એમ માઇનસ ફોર એન લેમ્બડા આર, આ બે તો જતા રહે તો ખાલી રહે ફોર લેમ્બડા આર એમ બરાબર। માટે મારે તો લેમ્બડા શોધવું છે, તો માટે આ શું મળ્યું છે ડી સ્ક્વેર એન પ્લસ એમ માઇનસ ડી સ્ક્વેર એન, માટે લેમ્બડા બરાબર શું થઈ જશે ડી સ્ક્વેર એન પ્લસ એમ માઇનસ ડી એન સ્ક્વેર, છેદમાં શું થઈ જાય ફોર આર એમ, જે શું દર્શાવે છે ભાઈ કે સપોઝ મારી પાસે કયા નંબરની એન ખબર ના હોય મને બરાબર, એનની વેલ્યુ ખબર ના હોય કે કયા નંબરની સલાકા છે, તો પણ હું ગણી શકું છું કે મારી લેમ્બડા કેટલી છે કેવી રીતે, તો કોઈપણ કોઈપણ સલાકાનો વ્યાસનો વર્ગ શોધી અને એના પછીની જે પણ સલાકા હોય એનો વ્યાસનો વર્ગ શોધી અને ફોર આર એમ, એમ આપણને ખબર હોવી જોઈએ, એમ શું છે જે તે સલાકા પછી બીજી સલાકા લીધી એ કયા નંબરની છે, આના પછી કયો નંબર છે એનો એ દર્શાવે છે, તો એ તો આપણને ગણી શકીએ કે પહેલી બીજી ત્રીજી એમ, તો આ લેમ્બડા આપણે આ રીતે શોધી શકીએ છીએ। બહુ જ ઇઝી થિયરી છે અને મોસ્ટ આઈએમપી છે, આ ત્રણ થિયરી છે ન્યૂટનવાળી, એમાંથી કમ્પલસરી એક થિયરી તમારે પૂછાશે, સેકન્ડલી આ ખાલી ઇક્વેશન પૂછાય છે, એક માર્ક્સમાં સૂત્રમાં ઇક્વેશન પૂછાશે, તો લેમ્બડા કેટલો હોય તો ડી સ્ક્વેર એન પ્લસ એમ માઇનસ છે ડી એન સ્ક્વેર છેદમાં ફોર આર એમ જેટલો બરાબર। પછી બીજી એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે, સોમવારે તમને ભણાવીશું, પણ આ લખીને તમારે તૈયાર કરવાની છે।